સમાચારમાં આગળ વધીએ. મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. તો આ મહત્વપૂર્ણ સમાચાર, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. પેટ્રોલ 2 રૂપિયા 50 પૈસા પ્રતિ લીટર થઈ ગયું છે, જ્યારે ડીઝલના ભાવમાં પણ 2 રૂપિયા 30 પૈસાનો વધારો થયો છે. એટલે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે, જેના કારણે સામાન્ય નાગરિકને વધુ એક ઝટકો મળ્યો છે. આ મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આજે બજેટમાં પણ જે પ્રકારની જાહેરાત કરાઈ હતી અને તેના જ પડઘા અહીં પડી રહ્યા છે. પેટ્રોલ 2 રૂપિયા 50 પૈસા પ્રતિ મોંઘું થયું છે, જ્યારે ડીઝલના ભાવમાં પણ 2 રૂપિયા 30 પૈસાનો વધારો થયો છે, જેના કારણે સામાન્ય નાગરિકને આ વધુ એક ઝટકો પડ્યો છે. તો પેટ્રોલ 2 રૂપિયા 50 પૈસા પ્રતિ લીટર મોંઘું થયું છે, જ્યારે ડીઝલ પણ 2 રૂપિયા 30 પૈસા પ્રતિ લીટર મોંઘું થયું છે. એટલે પેટ્રોલ અને ડીઝલ બંનેના ભાવમાં આ વધારો થયો છે, જેના કારણે નાગરિકોને આ વધારાનો બોજ સહન કરવાનો વારો આવશે. તો ઉલ્લેખનીય છે કે બજેટમાં પણ આજે જે પ્રકારની જાહેરાત કરવામાં આવી હતી કે પેટ્રોલ અને ડીઝલમાં 1-1 રૂપિયાનો સેઝ વધારવામાં આવશે. આ અંગે વધુ માહિતી માટે સંવાદદાતા માનુ ચાવડા વડોદરાથી આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. જી માનુ, જે પ્રમાણે હાલ વધારો થયો છે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં, પેટ્રોલમાં 2 રૂપિયા 50 પૈસાનો પ્રતિ લીટરનો વધારો કરાયો છે, જ્યારે ડીઝલમાં પણ 2 રૂપિયા 30 પૈસા પ્રતિ લીટરનો વધારો કરાયો છે, શું કહી રહ્યા છે નાગરિકો આ મામલે? કૃષ્ણા, આજે જે બજેટની અંદર જોગવાઈ કરવામાં આવી અને પેટ્રોલ અને ડીઝલમાં 1-1 રૂપિયો વધારવાની વાત હતી, એ જાહેરાત પણ હતી, પરંતુ એની અસર છે જુદી રીતે થઈ રહી છે. જે ટેક્સનું માળખું છે એ ગણવાની વાત આવે ત્યારે લગભગ 2-30 પૈસા પેટ્રોલમાં ભાવ વધ્યો છે અને ડીઝલમાં પણ 2 રૂપિયા ઉપરનો વધારો છે આજે જાહેર થયો છે. એટલે આ અચાનક ભાવ વધારો આવ્યો છે એવું પણ કહી શકાય. એટલે ખાસ કરીને વાહન ચાલકોને ચોક્કસ મુશ્કેલી થશે. પેટ્રોલના જે ભાવ છે એ વધી રહ્યા છે એના કારણે. સાહેબ, શું કહો છો, પેટ્રોલ ભરાવવા આવ્યા છો, બજેટ આમ તો આનંદના સમાચારો, પર આજે વધારે પૈસા ચૂકવવા પડે છે ડીઝલના પેટ્રોલના? એ તો ચૂકવવા તો પડશે જ ને, હવે શું કરવાનું, હવે ભાવ વધ્યો છે તો. 1 રૂપિયાની જાહેરાત હતી, સામે 2-30 પૈસા જેટલો ભાવ પેટ્રોલમાં વધી રહ્યો છે, કેટલી અસર થશે બજેટ ઉપર, ખાસ કરીને સામાન્ય માણસ? સામાન્ય માણસ ઉપર જ અસર થવાની છે, સરકારને કોઈ ફરક નહીં પડવાનો. એમને એમના ટેક્સ વધાર્યા કરશે, અમારે ખાલી અમારા ખિસ્સા ખાલી કર્યા કરવાના. હવે ધીરે ધીરે સાયકલ લઈને ફરવાનું બી વિચારવું પડશે. હવે કૃષ્ણા, નાગરિકોની વાત છે કે ધીરે ધીરે સાયકલ ઉપર આવી જવું પડે, જે ભાવ વધારો થઈ રહ્યો છે. પેટ્રોલ પંપના સંચાલક છે, આપણે સમજીએ કે કેવી રીતે ભાવ વધી રહ્યો છે? બજેટમાં 1 રૂપિયો વધારવાની જાહેરાત કરેલી, પરંતુ અત્યારે સમાચાર આવે છે કે 2-30 પૈસા પેટ્રોલમાં વધી રહ્યા છે, 2 રૂપિયા ઉપર ડીઝલમાં વધી રહ્યા છે. કેવી રીતે જાહેરાત 1 રૂપિયાની અને વધે છે 2.5 રૂપિયા નાગરિકોને ભોગવવા પડે? 1 રૂપિયો એક્સાઇઝ ડ્યુટી વધી રહી છે, 1 રૂપિયો એના પર રોડ સેસ વધી રહ્યો છે, અને આ જે 2 રૂપિયા વધી રહ્યા છે એના પર ટેક્સ લાગશે. એટલે આ ભેગું થઈને 2 રૂપિયા 30 પૈસાની જાહેરાત થઈ રહી છે અત્યારે. શું થાય, આની અસર કેવી થશે પેટ્રોલ પંપ વિતરકોને, પેટ્રોલ ડીઝલના વેચાણ ઉપર, અથવા તો નાગરિકો ઉપર? નાગરિકોને તો ભોગવવાનું રહેશે જ. કાલ સવારથી 2 રૂપિયા 30 પૈસાનો રેટ વધી જશે, તો એના પર માઠી અસર તો કસ્ટમર લોકોને થવાની છે. કૃષ્ણા, ચોક્કસ વાત છે, જે રીતે પેટ્રોલ અને ડીઝલ પરિવહન માટે ખૂબ જ અગત્યની વાત છે, ડીઝલ ઉપર જે વધ્યો છે ટ્રાન્સપોર્ટેશન માટે એની અસર થવાની છે, સામાન્ય નાગરિકને આની સીધી અસર થઈ રહી છે. બજેટ જાહેર થયું ત્યારે 1 રૂપિયો વધારાની વાત હતી, પરંતુ જે ટેક્સ લાગે છે એના કારણે ડીઝલ પેટ્રોલ ઉપર 2 રૂપિયા 30 પૈસા જેટલો વધારો થયો છે. એટલે ચોક્કસ નાગરિકોના ખિસ્સા ઉપર ભારણ પડી રહ્યું છે. નાગરિકો હવે આજે પોતાનો રોષ એ કહી રહ્યા છે કે સાયકલ લઈને ફરવાનો દિવસ આવશે, કારણ કે દિવસે દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધી રહ્યા છે. કૃષ્ણા જી, માનો આભાર આપનો અમારી સાથે જોડાવા બદલ. તો મોંઘવારીનો આ માર નાગરિકોએ સહન કરવો પડશે.